दाहोद जिल्लाना फतेपुरा विधानसभा में 2022 नी चूंटणी दरमियान रिक विजिट माटे भाड़े लीधेल वाहनों बिल चूकवामां न आवता जिल्ला कलेक्टर अने पोलिस अधीक्षक ने बिल चूकवानी मांगनी अने रजूआत करवामां आवी छे। दाहोद जिल्लाना फतेपुरा तालुका में 2022 में थयेल विधानसभा की चूंटणी योजाई हती ने जे चूंटणी में कामगीरी दरमियान तारीख 30/10/2022 थी तारीख 9/12/2022 सुधी 50 जेटला वाहन अने रिक विजिट करवा फतेपुरा पोलिस द्वारा लीधेला हता ने त्यारे चूंटणी कामगीरी पूर्ण थता धीमे धीमे तमाम वाहनों ने अलग अलग तारीखे छूटा कर देवामां आव्या हता ने छूटा कर्या बाद वाहन मालिकों ने टूंक ज समय में बिल चूकते कर देवामां आवशे तेनी जाण करवामां आवी हती। तमाम वाहन मालिकों ने आज दिन सुधी वाहन बिल न चूकवामां आवता वाहन मालिकों एकठा थई बिल चूकवानी मांग साथे दाहोद जिला कलेक्टर और दाहोद जिला पुलिस अधीक्षक ने विधानसभा रिक विजिट में 41 दिवस सुधी वापरवामां आवेला गाड़ियों बिल चूकवा रजूआत करी। जो 5 दिवस में बिलनी चूकवनी करवामां नहीं आवे तो तमाम वाहनों मालिकों फतेहपुरा पुलिस मथके अचोक्कस मुदत सुधी धरना प्रदर्शन करवानी चीमकी वाहन मालिकों द्वारा उच्चारवामां आवी। અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે 2022ની અંદર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી એના અંદર ફતેપુરા પોલીસ સ્ટેશને અમારા વાહનો રિકવિઝિટ માટે લીધેલા હતા તો તેનું ચૂકવણી આજ દિન સુધી અમારે કરવામાં આવી નથી। કેટલી ચૂકવણી છે? ચૂકવણું કોઈ કોઈનું અલગ અલગ છે, કોઈકના 15,000 છે, કોઈકના 70,000 છે, કોઈકના 20,000 છે। ટોટલ કેટલા છે? ટોટલ 11 લાખની કે 12 લાખની સમથિંગ છે। એના અંદર તો અમને ટેલિફોનિક અને મૌખિક રજૂઆત કરતાં છતાં આજ દિન સુધી અમને કંઈ યોગ્ય જવાબ મળતા નથી અને અમને આજ દિન સુધી તેની કોઈ ચૂકવણી કરવામાં આવી નથી। એના માટે અમે આજે કલેક્ટર ઓફિસ અને એસપી સાહેબ ઓફિસરીને અરજી કરીને રજૂઆત કરવા આવ્યા છીએ। જો વહેલી તકે આ જે ચૂકવણી નહીં કરવામાં આવે તો તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે? વહેલી તકે જો ચૂંટણી દિન 5ની અંદર અમે અરજી કરીને જે રજૂઆતની અમે માંગણી કરી છે કે અમારે સંતોષપૂર્વક જવાબ નહીં આપવામાં આવે તો અમે 21/8/2023ના રોજ અમે ફતેપુરા પોલીસ સ્ટેશનને અચોક્કસ મુદતના ધરણા કરીશું। આપનું નામ? ઠાકોરજી ફિરદોસ ઇદ્રીસભાઈ, ગામ ફતેપુરા। તમે કેટલા વાહન માલિકો છો? અમે 50 વાહન માલિકો છે। ડિંડોર વિનોદભાઈ લક્ષ્મણ। તમે ક્યાંથી આવ્યા છો? ફતેપુરાથી। જી, કઈ રજૂઆત લઈને આવ્યો છે એસપી કચેરી? રજૂઆત એ છે અમારી કે 2022ની અંદર વિધાનસભા ચૂંટણીની અંદર જે વાહનો ફાળવેલા હતા એ વાહનોના અમારા બિલ હજી સુધી પાસ થયા નથી। એ બિલો માટે અમે અહીંયા દાહોદ એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ અમે પૂછપાછ માટે આવેલા છીએ કે અમને ક્યાર સુધી બિલ મળશે અને બિલના ભરોસે હજી સુધી અમારા 10 દિવસ 12 દિવસ મહિનો એવી રીતે અમને બિલ આપવામાં એટલે અપીલ કરેલી પણ અમને કોઈ મળ્યું નથી અને આજ સુધી અમે બિલ નથી મળ્યું એટલા માટે અમે દાહોદ એસપી ઓફિસ આવ્યા છીએ અને એ પૂછવા આવ્યા છે કે બિલ ક્યાર સુધી મળશે અમને। તો અમને જલ્દીથી જલ્દી એ અપીલ છે અમારી કે બિલ જલ્દી પાસ થાય અને અમને અમારા અકાઉન્ટમાં મળે। ઓકે। અને એક બીજું, અને બધી ગાડીઓનો કોઈ પણ માલિકને બધા એવા નથી હતા કે બધી ગાડીના પૈસા પૂરા થઈ ગયેલા ફાઇનાન્સમાં, કોઈ ગાડીના માલિકના પૈસા હપ્તા બાકી હોય છે ફાઇનાન્સમાં, કોઈને વાયદા કરેલા છે હપ્તાના, તો હજી સુધી બિલ આવે તો હપ્તા ભરીશું એના ભરોસે તે બેઠેલા અમુક માણસનો ગાડી બી ખેંચાઈ જઈ અમારા ગાડી મળે વાહન માલિકની, એટલે જલ્દી જલ્દી વાહન માલિકોને પૈસા મળે તો માણસોનો કોઈનું હપ્તો ક્લિયર થાય